वर्ष 2002 में हिट एंड रन केस थयो तो तेमा आखरे 13 वर्ष बाद सलमान खान ने सजा संभळावामां आवी छे अने सलमान ने 5 वर्षनी सजा थई छे। त्यारबाद सलमान नी वारे समग्र बॉलीवुड आवी गयुं छे। सलमान ने सौ कोई समर्थन आपी रह्या छे, परंतु तेमा क्यांक ने क्यांक कायदानी मजाक बनती होय तेवुं सामे आव्युं छे। सजा बाद हाईकोर्टे 2 दिवसना जामीन आप्या छे सलमान ने। दबंग ने जेल ने बदले हाल मळी छे बेल। जी हां, दबंग ने हाल तो बेल मळी छे। 2 दिवसना वचगाळाना जामीन मळी गया छे सलमान खान ने। सलमान नी सजा बाद समग्र बॉलीवुड गमगीन बनी गयुं होय तेवो माहोल सर्जायो छे। पण गायक अभिजीते सलमान पर एक विवादित ट्वीट कर्युं छे, तेने लईने विवाद जागी गयो छे। कुत्ता अगर रोड पे सोएगा तो कुत्ते की मौत मरेगा, आवुं कह्युं छे अभिजीत। जे गायक छे अभिजीत, तेने एवुं ट्वीट कर्युं छे कि सड़क किसी गरीब के बाप की नहीं है। સવાલ એજ ઉભા થઈ રહ્યા છે, કારણ કે સલમાન નું સમર્થન તો તેના ફેન્સ કરી રહ્યા છે, પરંતુ કાયદાની મજાક શા માટે ઉડાવી રહ્યા છે? અને ખાસ કરીને ગરીબોની મજાક ઉડાવવામાં આવી રહી છે, જે રીતે ટ્વીટ સામે આવી છે। ફરા ખાને પણ વિવાદિત ટ્વીટ કર્યું છે અને ફરા ખાને કહ્યું છે કે ટ્રેન અકસ્માત થાય તો ટ્રેન ડ્રાઈવરને સજા કેમ, આવું ફરાનું ટ્વીટ છે। ફરા, તમે સલમાન સાથે સહાનુભૂતિ ભલે બતાવો છો, પરંતુ ગરીબોની મજાક શા માટે ઉડાવો છો? ઈટીવી આ સવાલ કરી રહ્યું છે, એટલે શું અભિજીત ભટ્ટાચાર્ય અને ફરા ખાન કાયદાની મજાક ઉડાવી રહ્યા છે? તો સલમાન ખાનને મળી છે 5 વર્ષની કેદ, 25,000 નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 13 વર્ષ થઈ ગયા છે 2002માં આ ઘટનાક્રમ આખો બન્યો હતો અને આખરે 13 વર્ષ એ આ ચુકાદો આવે છે અને 5 વર્ષની કેદ થાય છે, 25,000નો દંડ થાય છે। પરંતુ જે ફેન્સે જે ટ્વીટ કર્યું છે તેના કારણે આ આખો મામલો વિવાદોમાં સપડાઈ ગયો છે। તો સવાલ એ થાય છે કે આ શું થઈ રહ્યું છે? સામાન્ય રીતે સમર્થન તો લોકો આપી રહ્યા છે, પરંતુ સલમાન કેટલાક ફેન્સ, સલમાનના કેટલાક એવા ફેન્સ છે જે રીતે તેઓ સમર્થન આપી રહ્યા છે, જે રીતે બોલી રહ્યા છે, ભાન ભૂલી ગયા છે અને સલમાન પ્રત્યેનો તેમનો પ્રેમ એટલી હદે દેખાયો છે કે તેઓનો જે ટ્વીટ છે તે વિવાદના વમણમાં સપડાઈ ગયું છે। ભાઈજાનના દબંગ ફ્રેન્ડ્સ ખુલીને આવ્યા દબંગના સમર્થનમાં। સમર્થન એવું કે ન રહ્યું બોલવાનું ભાન, ફસાઈ ગયા વિવાદોના વમળમાં। જી હા, સલમાનના ફેન્સ માટે આજનો દિવસ જાણે કે ઇતિહાસનો કાળો દિવસ ગણી શકાય। સલમાન એક એવું વ્યક્તિત્વ છે કે જેટલા તેના દુશ્મનો છે સામે તેનાથી અનેક ગણા તેના મિત્રો છે। મિત્રો પણ એવા કે જે સલમાન માટે કંઈ પણ કરી છૂટે, અને કેમ ન હોય, આખરે આપણો આ દબંગ પણ તેમની દરેક મુશ્કેલીમાં તેમની સાથે હોય છે। ભાઈજાનને કોર્ટે 5 વર્ષની સજા કરતા જ અનેક સ્ટાર્સે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું, પણ ગાયક અભિજીત અને કોરિયોગ્રાફર ફરા ખાને સલમાન માટે એવોથી પ્રેમ બતાવ્યો કે તેઓ વિવાદમાં ફસાઈ ગયા અને ન બોલવાનું બોલી ગયા। અભિજીતે ટ્વીટ કરતા લખ્યું છે કે શ્વાન રોડ પર સૂવે તો શ્વાનની મોત જ મરે, રસ્તા ગરીબોના બાપના નથી, હું વર્ષો સુધી બેઘર રહ્યો છું પણ હું ક્યારેય રોડ પર નથી સૂતો, રસ્તા પર સૂઈ જવું તે આત્મહત્યા કરવા જેવું છે, જે રસ્તા પર સૂવે છે તે મૂર્ખ છે, રસ્તા પર સુવાવાળાઓને સજા મળવી જોઈએ, રસ્તા કાર ચલાવવા માટે છે, રસ્તા પર સુવાવાળા શ્વાન માટે નહીં, આ અકસ્માતમાં સલમાનનો કોઈ જ વાંક નથી। અભિજીતે ટ્વીટ કરી સલમાનને તો નિર્દોષ જાહેર કરી દીધો, પણ હવે તેઓએ એક નવા વિવાદને જન્મ આપી દીધો છે। બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ। તો જે રીતે સલમાનને સમર્થન આપી રહ્યા છે અને તેમાં ક્યાંક ને ક્યાંક કાયદાની મજાક ઉડતી હોય તેવું પણ સામે આવ્યું છે અને તેને લઈને જ વિવાદ ચગી રહ્યો છે। આ જ મુદ્દે આજે કરીશું ચર્ચા, અને ચર્ચામાં અમારી સાથે જોડાયા છે રૂઝાન ખંભાતા, જેઓ સમાજસેવી છે, અને સાથે જ છે કોમલ મહેતા, ઇમેજ કન્સલ્ટન્ટ છે। આપ બંનેનું સ્વાગત છે ઈટીવીમાં। સૌ પ્રથમ સવાલ રૂઝાન આપને પૂછવા માંગીશ કે સલમાનને સમર્થન આપી રહ્યા છે, તેમના જ ફિલ્ડના છે, સાચી સારી વાત કહેવાય, પરંતુ આ રીતે કાયજાની મજાક શું કામ ઉઠાવી જોઈએ? સૌથી પહેલા તો આપણે આપને અત્યારે રોકવા માંગીએ છીએ, કારણ કે સલમાન અત્યારે ઘરે પહોંચી ગયા છે અને સીધા શોર્ટ સમે સીધા વિઝ્યુઅલ આપને બતાવવા જઈ રહ્યા છે, કારણ કે જે રીતે વચગાળાના જામીન મળ્યા છે સલમાન ખાનને, તો આજનો જે આખો દિવસ હતો
તે ઘણો સલમાન માટે ગંભીર બની રહ્યો છે. ઘરેથી સવારે નીકળ્યા ત્યારબાદ કોર્ટ ગયા. કોર્ટમાં 5 વર્ષની સજા મળી. સજા બાદ હાઈકોર્ટે 2 દિવસના જામીન આપ્યા અને અત્યારે સલમાન ખાન ઘરે પહોંચી ગયા છે. સીધા દ્રશ્યો આપ સલમાન ખાનના ઘરેથી જોઈ શકો છો. તો દબંગને જેલને બદલે હાલ બેલ મળી ગઈ છે અને સલમાન ખાન તેમના ઘરે પહોંચ્યા છે. ગેલેક્સી એપાર્ટમેન્ટમાં સલમાન ખાન પહોંચ્યા છે અત્યારે. જી રોઝન, આપ કંઈ કહેતા હતા કે જે રીતે વિવાદ આખો થયો છે, ફેન્સ ફેન્સની જગ્યાએ બરાબર છે કે કહેવું તેમનું યોગ્ય છે, પણ પરંતુ કહેતા કહેતા ક્યાંક ને ક્યાંક તેઓ તેમનું ભાન પણ ભૂલી જતા હોય છે. સી એઝ આઈ મીન, આપણા ઇન્ડિયાના 2 રિલિજન છે, એક છે બોલિવૂડ ને એક છે ક્રિકેટ. ક્રિકેટના ભગવાન સચિન અને બોલિવૂડના ભાઈ સલમાન. હવે લોકો એટલે એટલા ઘેલા થઈ જાય છે, ગાડા થઈ જાય છે. ટુ બી ઓનેસ્ટ, બિફોર આઈ સ્ટાર્ટ એક ડિસ્ક્લેમર મૂકું કે આઈ એમ ઓલ્સો ફેન ઓફ સલમાન ખાન, એમાં કોઈ ડાઉટ નથી, આઈ એમ અ ફેન ઓફ હિસ. પણ અત્યારે જે રીતની આપણે સલમાન ખાનની પછી વાત કરીએ, અત્યારે જે રીતના જે અભિજીતે કહ્યું યા પેલા ફરાહ અલી ખાને કહ્યું, તો આઈ એમ સરપ્રાઇઝ કે આ લોકો આટલું આટલા આ તો આટલા સિનિયર માણસો છે, અભિજીત તો સિનિયર પર્સન, એટલે આટલું ભાન ના ગયું કે શું વલવારી કરી રહ્યો છે, શું બકવાસ કર્યો છે. ને એમાં બી ખોટું છે કે અગર ચલો ને રસ્તા પર, પહેલા તો રસ્તા પર એક્સિડન્ટ થાય, દેટ ડઝન્ટ મીન કે સામે વાળો જે ચાલનારો છે એનો ફોલ્ટ છે, પોઈન્ટ નંબર. બટ સેકન્ડ, ઇટ વોઝ નોટ રસ્તો, ઇટ વોઝ અ ફૂટપાથ. એટલે આ તો એવી બધી વૈયાત જેવી વાત ચાલુ કરી દીધી કરવાની કે આઈ થોટ કે કદાચ એને બી કંઈક પી બી ને ચાલુ કર્યું હશે ટ્વીટિંગ કરવાનું, યા વોટ યુ વોન્ટેડ ટુ પ્રૂવ. જેમ આપણે અત્યારે ઘણી વાર નેતાઓ નથી લવારી કરતા, એમ હી ઇઝ ડુઈંગ દેટ. એટલે એને એ લોકો કાયદાની મજાક જોડે જોડે આમ આદમીની મજાક ઉડાવી રહ્યા છે, ગરીબ માણસની મજાક ઉડાવી રહ્યા છે, જે હજી મોટી ખોટી વાત છે. કારણ કે આ લોકોને ખબર નથી કે ફૂટપાથ પર કોઈ ચોઈસથી યા ખુશીથી નથી સૂતું, કોઈ મજબૂરીમાં ફૂટપાથ પર સૂવે છે. એટલે આપણે આ રીતે મજાક ઉડાવીએ યા પેલા ફરાહ અલી ખાને તમે અંદર રહી ગયું છે કહેવાનું, પણ એને પહેલા એવું ટ્વીટ કરી નાખ્યું કે એ તો ગવર્નમેન્ટની જિમ્મેદારી છે કે ગરીબોને આવાસ આપે, ગરીબ આવાસ, અને ના તો એ ગવર્નમેન્ટને સુલી પર ચડાવો, આવું બી એને ટ્વીટ કર્યું. એટલે એ ગવર્નમેન્ટ પર દોષ ઢોળતી હતી, લોકો પર દોષ ઢોળતી હતી. આવા તમાશા કરવાનો કોઈ મતલબ નથી. હા, તમે તમે કોઈને પ્રેસ કરો, કોઈના ફેન છો તો ઇટ્સ ઓકે, ફેનમાં કંઈ ખોટું નથી, પણ તમે એને પ્રેસ કરવા માટે તમે બીજા લોકોને કેમ સુલી પર ચડાવો છો, બીજા લોકોનું અપમાન કેમ કરો છો? કારણ કે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે આ આખી જે ગંદી ફાઇટ છે, ગંદી છે, અગર જોવા જઈએ તો 13 વર્ષ તો ખાલી એક હજી તો લોઅર કોર્ટમાં ચાલી રહ્યો છે અને 13 વર્ષ લાગ્યા છે, જે હજી એક મોટો જોખ. હા, આપણું બહુ મોટો જોખ કહેવાય લો નો એ કે 13 વર્ષ આખું કન્વિક્શન લાગતા થયો અને પછી એને 2 કલાકની અંદર અંદર બેલ મળી ગઈ. હવે પાછું રમશે 8 તારીખે હાઈકોર્ટમાં, અને પછી તો જસ્ટ ફોર નોલેજ કહી દઉં કે સોમવારથી તો બધી કોર્ટો વેકેશન પર જઈ રહી છે, એટલે પછી ભગવાન જાણે શું થવાનું છે. એટલે આ તમાશો શોર થઈ રહ્યો છે આપણા ઇન્ડિયન ડેમોક્રેસીનો, આપણા સિસ્ટમનો. અને જે હું એવરી ટાઈમ કહું છું કે જેના પર મને બહુ જ ગુસ્સો છે કે આજે લોયર આટલા મોટા મોટા લોયર, હવે જાણે કે હાઈકોર્ટમાં હરીશ સાલવે લડશે લોકોની સામે, જે દસ આમ તો હરીશ સાલવે પાસે કોઈના પાસે ટાઈમ નથી, આમ તો વીઆઈપી કલ્ચર સામે લડે છે, પણ અત્યારે એની પાસે 10 મિનિટમાં એ ઉભો રહી ગયો કોર્ટમાં, આવી ગયો કોર્ટમાં ઉભા રહેવા. અને એને બી ખબર છે, કારણ કે મને નફરત એ છે કે હા, બધાને પોતાના જાતને બચાવવાનો હક છે ને. અત્યારે મેં આપણે રોકવા માંગીશું, કારણ કે સીધા દ્રશ્યો સલમાન ખાનના ઘરેથી આપણે જોઈ રહ્યા છે. સલમાન ખાન તેમના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં પહોંચ્યા છે અને જેના ફેન્સ છે જે છે તેમની મોટી ભીડ અહીંયા જોવા મળી રહી છે. કારણ કે ફેન્સને એક ફેન્સ જે છે તે એક ઝલક જોવા માટે, સલમાનની એક ઝલક જોવા માટે આતુર છે. અને અમારી સાથે ગ્રીષ્મા ત્રિવેદી પણ જોડાઈ ગયા છે, સેલિબ્રિટી મેનેજર છે. ગ્રીષ્મા, આપનું સ્વાગત છે. ગ્રીષ્મા, આપને પૂછવા માંગે છું કે જે સલમાન ખાનને આ બહુ સારી રીતે જાણો છો, પરખ્યા પણ છે આપે, તેમની સાથે કામ પણ કરેલું છે, આપ શું માનો છો જે સજા મળી છે અથવા તો તેમણે જે કૃત્ય કર્યું હતું, જે એક્સિડન્ટ થયો હતો તે વિશે? હું જરી એના માટે ખાસ કહેવા માંગીશ કે ભારતીય સંવિધાનમાં જે બી આજે સજા થઈ છે એના વિરુદ્ધમાં હું કંઈ પણ કંઈ ખાસ ટિપ્પણી કરવા નથી માંગતી, પણ સલમાન ખાન માટે હું પ્રત્યુત્તર એવું કહેવા માંગીશ કે જે 12 વર્ષથી આજે ચાલી રહ્યું છે અને જે થયું, માણસથી જે ભૂલ થઈ છે હકીકત છે, પોતે સ્વીકારી છે એને, પણ 12 વર્ષમાં એને જે ચેન્જીસ આવ્યો છે, એને જે એનું કેરેક્ટર ચેન્જ કર્યું છે, એને જે કામો કર્યો છે એના પ્રત્યે એને ફેન ફોલોઈંગ બી વધી રહી છે. અને દરેક વસ્તુ કાયદો દરેક માટે સમાન છે કે એ જે મેસેજ પાસ થયો હતો એ યોગ્ય છે, પણ ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે સલમાન ખાનની જે ફેન ફોલોઈંગ છે, લાઇમલાઇટ છે, લાઇમલાઇટમાં જે સલમાન ખાન છે એના લીધે ક્યાંક ને ક્યાંક એવું વારે ઘડે સવારથી મને સંભળાઈ રહ્યો છે કે આમ જનતામાં શું મેસેજ જઈ રહ્યો છે અને એનાથી શું લોકો પર અસર થશે. તો ક્યાંક ને ક્યાંક એને એક્ઝામ્પલ ફિટ કરવા માટે કે જ્યારે કોઈ મોટી વ્યક્તિ સાથે આવું થાય છે તો સામાન્ય જનતામાં બહુ ઇઝીલી મેસેજ જાય છે કે ભારતીય સંવિધાન પ્રમાણે દરેક વ્યક્તિ માટે સજા બરાબર છે, પણ મને લાગી રહ્યું છે કે ક્યાંક થોડીક ને થોડીક વધારે સખ્તાઈ થઈ રહી છે એના પ્રત્યે. જી
વધારે ને વધારે સખતાઈ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જી રુઝાન, સી સૌથી પહેલા હું બી સલમાન ખાન ની ફેન છું, પણ સૌથી પહેલા ઇમ્પોર્ટન્ટ વાત કે બેન 13 વર્ષ લાગ્યા છે, એટલે આને સખતાઈ ના કહેવાય કે તમે 13 વર્ષ કોઈ કેસ લડાતો હોય. રુઝાન બેન, હું તમને કહે કે 13 વર્ષ બોલો ત્યારે તમે વચ્ચે ના બોલો, તમારી વખતે નથી બોલી બેન. બીજી વાત કે જયારે આ અગર 13 વર્ષથી લડાતો હતો તો સલમાન ખાન રિફોર્મ થયો છે, હકીકત છે, સત્ય છે, પણ જોડે જોડે જયારે એને આ કૃત્ય કર્યું, પેલું બકનો ક્લિનિક કૃત્ય કર્યું, પછી તમે અત્યારે કોર્ટમાં જોશો તો ના એને એને હજી જુઠ્ઠું બોલે છે, એને કેટલા મેન્યુપ્યુલેટ કર્યા છે, એને ડ્રાઈવર ને એને ફસાયો, એના બોડીગાર્ડ એનો બિચારો મરી ગયો, એને વિટનેસ હોસ્ટાઈલ કરાયા છે, એને પૂરું મેન્યુપ્યુલેશન કર્યું છે, જુઠ્ઠાનો કરે છે. હું એ પોઈન્ટ પર અત્યારે મારો ઝઘડો છે. મારે પછી સલમાને રિફોર્મ કર્યો અને કેટલા બી લાઈફ બચાવી, આ કેટલા સારા કામ કર્યું છે, મારે કોઈ જ ના નથી. આઈ એમ વિથ ઇટ, નકર નેક્સ્ટ ટાઈમ મને ચાન્સ મળશે તો હજી એના પર કહીશ કે હવે. એટલે સલમાને પોતાને બચાવવા માટે ઘણા બધા અપરાધ કર્યા છે સાથે 100%. એટલે એટલે અગર આ કેસ મને અત્યારે એને એની જજમેન્ટ આ કેસ માટે આવ્યું છે, જજમેન્ટ તો બીજા માટે નહીં, ઉલટો એના આટલા સારા કામ થયા એ કોર્ટમાં રખાયું, એટલે એની 10 વર્ષના બદલે 5 વર્ષની સજા થઈ છે. ના તો કોઈ બીજો માણસ હોતે, અગર એ સેલિબ્રિટી ના હોત, આમ આદમી હોત, યા બીજો કોઈ હોત, તેને 100% 10 વર્ષની સજા થાત, પણ બીકોઝ સલમાન ઇઝ અ સેલિબ્રિટી, એને 13 વર્ષ મળ્યું, એને કેટલા મેનિપ્યુલેશન કર્યા છે આપણને ખબર છે. રાજસ્થાનમાં જોધપુરની કોર્ટમાં જજીસ ને ક્યાં ક્યાં નાચ્યો છે જેને બધું જ આપણને ખબર છે. તો લેટ અસ ફેસ ઇટ, મને સલમાન ગમે છે, પણ જ્યારે માણસે મેન્યુપ્યુલેશન કર્યું છે ત્યાં 100% એને એની ન્યાય મળવો જોઈએ. અને આપણે અત્યારે ઝઘડો અલગ છે, ઝઘડો એના પર નથી, ઝઘડો ત્યાં છે કે અભિજીતે કેવા લવારી કરી અને પેલી ફરાય કેવી લવારી કરી ને આપણા આમ આદમીની કેવી હદમજાક કરી. કોમલ મહેતા, હું આ વાત પોઈન્ટ રેઝ કરવા માંગીશ કે બધી વસ્તુ બરાબર, પણ આપણી જે જ્યુડિશિયરી સિસ્ટમ છે એના માટે થઈને મારી કન્સર્ન છે કે જસ્ટિસ મળવામાં કેમ એટલો બધો ટાઈમ લાગે છે. સૌ પ્રથમ કે આ જે હિટ એન્ડ રન વાળો કેસ હતો એ થયો છે 2002 માં, અને અત્યારે એનો ન્યાય મળે છે 2015 માં, અને પ્લસ કે હજી બી આ કેસને આગળ લઈ જવામાં આવશે, અગર હાઈકોર્ટમાં કેસ ફાઇલ થશે તો હજી બીજા ઘણા વર્ષો જતા રહેશે. તો ખરેખરમાં જે સજા મળવી જોઈએ, જે કારણોસર જે માણસને સજા મળવી જોઈએ એમાં આટલો બધો ડીલે શું કામ? જી, એટલે સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક ખોટ છે. અને સેકન્ડ થિંગ કે આના કારણે, કેમ કે સલમાન ખાન એક સેલિબ્રિટી પણ છે, તો એના માટે થઈને ઘણા બધા લોકોને ઇન્ટરેસ્ટ છે એની લાઈફના આ બધી પહેલું જાણવામાં, એમ. અને પ્લસ કે એને 13 વર્ષ સપોઝ કે લાગ્યા છે તો મીડિયાએ પણ 13 વર્ષ જેટલી બધી વાર એને આવી રીતના કોર્ટના વર્ડિક્સ હોય, આ છે તે છે, એમાં જવાનું થાય તો એટલી વાર એને મીડિયાનું ને લોકોનું પ્રેશર મળ્યું છે. તો સમવેર ઇફ વી પબ્લિસિટી મળી છે, યા એઝ અ પર્સન ના પબ્લિસિટી કરતા બી એક જાતનું ટોર્ચર બી કહી શકાય કોઈ પર્સન સાથે થઈને. અગર એ સેલિબ્રિટી છે તો એના માટે બી થઈને એ વસ્તુ એક ટોર્ચર થઈ શકે. મીડિયાએ ના બતાવ્યું હોત તો લોકો એ સમજી ના શક્યા હોત, ને આટલી ફેન્સ ફોલોઈંગ જે છે તેની વધી પણ ના હોત, ને જે રીતે ટ્વીટ સામે આવ્યા છે કદાચ ના આવ્યા હોત. કોમલ, હા, એટલે હું મીડિયાના સપોર્ટમાં છું, પણ અગેન એઝ અ પર્સન અગર કોઈ સેલિબ્રિટીની સાથે આવું થાય છે તો એ વસ્તુને બહુ હાઈપ દેવામાં આવે છે અને લોકોને એના વિશે જે ચુગલી કરવાનું કહેવાય છે એમાં વધારે જરૂર છે. સૌથી પહેલા જે તમે 13 વર્ષની આ તો બધાને ગાય, આપણે બધા ગાઈએ છીએ કે આપણી જ્યુડિશિયરી સિસ્ટમમાં લૂપહોલ્સ નો ડીલે થાય છે, પણ લૂપહોલ ને ડીલે કોણ કરે છે? આ અમીર લોયરો જે લોકો આટલા પૈસા એઠી એઠીને તારીખ પર તારીખ કરી, અને અત્યારે લેટ અસ ફેસ ધેટ કે આ બિચારો જે 6 જણ મર્યા છે, એક નહીં 6 જણ, રાઈટ? તો એ લોકોને એ લોકોના ઘરવાળાને કોને ધૂકીને જોયા છે? એ લોકોને શું પૈસા મળ્યા છે? તમે કહો છો કે સલમાન ખાને સેવા બહુ કરી છે, બીંગ હ્યુમન છે, પહેલા એ સારો હ્યુમન બીંગ બનત, તરત એને અગર એને ભૂલ કરી દીધો તરત એક્સેપ્ટ કરી નાખત, એ છો એ લોકોને જે બી બચ્યા તે લોકોને ત્યાં લઈ જાત, શું કહેવાય, હોસ્પિટલ લઈ જાત, આ બધા કામ તો એને કર્યા નહીં, ઉલટું એ ભાગી ગયો અને ઉલટું એને પછી બધા જૂઠા સાચા કર્યા. એટલે આખર આપણી આખી જે જ્યુડિશિયરી સિસ્ટમમાં બેન, આપણા જે બધા લોયરો છે ને, જે કરોડો ને લાખો રૂપિયા લઈ અને આપણી આપણી દેશને લૂંટી રહ્યા છે, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. હજી તમે જોજો, હજી જોજો, બીજા 10 વર્ષ કમસે કમ હાઈકોર્ટમાં રમાશે, પછી ત્યાંથી બીજા પછી સુપ્રીમમાં રમાશે, એટલે આનો તો કોઈ અંત નથી. કા બીકોઝ સલમાન ખાન ઇઝ મની, સો નો ડાઉટ ઓન ધેટ. જી જી, તો સલમાન ખાન જે રીતે ઇશ્યુ હોત, તો જે રીતે અકસ્માત થયો ત્યારબાદ, તે જે અકસ્માત થયો તો જે લોકો ઘાયલ થયા હતા તેમને હોસ્પિટલ પણ લઈ ગયા હોત અને તેમની સારવાર કરાવી શક્યા હોત, ને આ રીતે પણ બિંગ હ્યુમન તરીકેનું કામ કરી શક્યા હોત. આ જ બાબતે ગ્રીષ્મા પાસેથી જાણીશું મત, પરંતુ હાલ સમય છે એક બ્રેકનો.